રણતીડના ગુજરાતમાં આક્રમણને લઈને સરકાર એક્શનમાં આવી છે. આ મામલે કેન્દ્રની રાજ્ય સરકારના 57 અધિકારીઓની 6 ટીમો જોતરાઈ છે. આ સાથે સરહદ પર સૈન્યના વડાને પણ સૂચિત કરાયા છે અને પાકિસ્તાન તરફથી રણતીડ આવતા દેખાય તો તત્કાલિક સરકારને જાણ કરવાના આદેશ અપાયા. કોંગ્રેસના ધારાસભ્ય પુંજાવંશ અને ગિની ઠાકોરે ગૃહમાં વિધાનસભામાં રજૂઆત કરી કે તીડના ટોળાના કારણે ખેડૂતોની હાલાકી પડી છે. તીડ મોટી સંખ્યામાં બનાસકાંઠામાં પહોંચ્યા ત્યારે તેમને રોકી શકાય તેમ ન હતા, જેને કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે તેના માટે સરકાર પાસે સહાયની કોંગ્રેસે માંગ કરી. ભાજપના શાસનમાં ગરીબોના અનાજનો પુરવઠો બારોબાર વેચી દેવાતો હોવાનો કોંગ્રેસે વિધાનસભામાં આક્ષેપ કર્યો. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે મોરારી બાપુના નામે 12 કોડેડ રાશન કાર્ડ બન્યું છે, જેમાં હરિયાળી મોરારી બાપુ, નર્મદાબેન, પાર્થિવ મોરારી બાપુ, રાધિકા હરિયાળી સહિત 6 વ્યક્તિઓના નામ છે. વિધાનસભામાં કોંગ્રેસે રાધિકાબેન રાશન કાર્ડથી રાશનનો જથ્થો ઉપાડ્યો હોવાના પુરાવા રજૂ કર્યા. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ભાજપ મોરારી બાપુના સ્વજનોમાંથી કોઈએ રાશન લીધું છે કે નહીં તેની તપાસ કરવાને બદલે સમગ્ર વાતને આડે પાટે લઈ જઈ રહી છે. વિધાનસભામાં મોરારી બાપુના નામનો ઉલ્લેખ થતા ગૃહનું વાતાવરણ ગરમાઈ ગયું. કોંગ્રેસે મોરારી બાપુના નામે રાશન કાર્ડ બનાવીને અનાજનો જથ્થો ઉપાડી લેવાય છે તેવો આક્ષેપભર્યો પ્રશ્ન કરતા કોંગ્રેસ ભાજપ સામસામે આવી ગયા અને ભારે હોબાળો મચ્યો. મોરારી બાપુના રાશન કાર્ડના મુદ્દાને લઈને પૂર્વજા પ્રધાન જયેશ રાદરિયાએ કહ્યું છે કે આ મામલો 1.5 વર્ષ જેટલો જૂનો છે, જેમાં એક દુકાનદારે મોરારી બાપુના નામે અનાજ ઉપાડ્યું હતું અને આ વાત સરકારના ધ્યાનમાં આવતા દુકાનદારની પરવાનગી રદ કરવામાં આવી હતી. હવે કોંગ્રેસે આ મામલાને ઉછાળીને હિન્દુ સંસ્કૃતિનું અપમાન કર્યું છે. પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું કે મોરારી બાપુ જેવા વિશ્વવિભૂતિ મહાન સંતને વિધાનસભાના ફ્લોર પર કોંગ્રેસે બદનામ કરવાનો પ્રયત્ન કર્યો. કોંગ્રેસે તેમની માફી માંગવી જોઈએ. કોંગ્રેસે હિન્દુ સંસ્કૃતિ અને બાપુ જેવા અનેક સંતોને બદનામ કરવાનો પ્રયત્ન કર્યા તેને હું વખોડી કાઢું છું. ભારે હોબાળા વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું કે પ્રતિષ્ઠિત મોરારી બાપુના નામે અનાજ સુધાર્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે વિપક્ષે પોતાના શબ્દો પાછા ખેંચવા જોઈએ. પરેશ ધાનાણીએ પોતાનો મત પ્રગટ કરતા જણાવ્યું કે મોરારી બાપુના નામની ફિંગરપ્રિન્ટનો દુરુપયોગ કરીને અનાજ કે કેરોસીનનો જથ્થો ઉપાડ્યો હોવાનું જાણવા મળ્યું અને આ મુદ્દે દર્શાચર દોષ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. એટલું જ નહીં, 1 લાખથી વધુ લોકોના નામે કાળા બજારીઓ મોંઘા ભાવે અનાજનો જથ્થો વેચી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો. નીતિન પટેલે વિપક્ષી નેતાને પ્રશ્ન કરનાર કોંગ્રેસના ધારાસભ્ય સામે માફી માંગવાની અથવા પુરાવા રજૂ કરવાની કડક માંગણી કરી. આ તબક્કે અધ્યક્ષે મામલો થાળે પાડવા કોંગ્રેસે પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે તમે આ પ્રશ્નમાં દિલગીરી વ્યક્ત કરો અથવા પ્રશ્ન પરત ખેંચો, તેમ કહેતા કોંગ્રેસના સભ્યએ ભારે વિરોધ વ્યક્ત કર્યો અને પરિણામે ગૃહનું વાતાવરણ ફરીથી ડહોળાયું. રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી કેરોસીન અને અનાજના કાળા બજારમાં વધારો થયો હોવાનું ખુલ્યું છે, જેનો સ્વીકાર ખુદ રાજ્ય સરકારે કર્યો છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કાળા બજારને લગતી વિગતો બહાર આવી, જે મુજબ સુરેન્દ્રનગર, ભરૂચ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં કેરોસીન અને અનાજનું સૌથી વધુ કાળા બજાર થતું હોવાનું ખુલ્યું હતું. છેલ્લા 2 વર્ષમાં સરકારે 17,000થી વધુ રેડ પાડીને 4.45 કરોડથી વધુનો ગેરકાયદે પુરવઠો જપ્ત કર્યો અને આવા એકમોને 2.31 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો. જો કે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકારના ખુદના આંકડા સામે ફક્ત 7 કેસમાં જ કાર્યવાહી કરવામાં આવી છે અને સરકાર કાળાબજારી અટકાવવામાં નિષ્ફળ રહી છે. વિધાનસભામાં ઉર્જા વિભાગની માંગણીઓને લઈને ચર્ચા કરવામાં આવી, જેમાં સરકારે સોલાર એનર્જીને વધુ પ્રાધાન્ય આપવાનું આયોજન કર્યું છે. આગામી સમયમાં સોલાર એનર્જીને સૌથી વધુ પ્રાધાન્ય અપાશે. સરકારે 2022 સુધીમાં 30,000 મેગાવોટ સોલાર એનર્જીનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
અમદાવાદના અલ્પેશ ઠાકોરના નિવાસસ્થાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક મળી, જેમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાવા અંગે નિર્ણય લેવાયો અને સત્તાવાર રીતે ભાજપમાં જોડાવા મામલે જાહેરાત કરી દેવાઈ. હવે ટૂંક સમયમાં જ બંને ધારાસભ્યો ભાજપમાં જોડાશે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ટૂંક સમયમાં ભાજપમાં જોડાવાના છે, ત્યારે કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણીમાં પક્ષના મેન્ડેટ વિરુદ્ધ મતદાન મામલે કાર્યવાહી કરવાની તૈયારી કરી. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું છે કે અલ્પેશ અને ધવલસિંહ સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરાશે અને સુપ્રીમના ચુકાદા અનુસાર બંને આગામી 6 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા વાજતે ગાજતે ભાજપનો કેસરિયો કેસ પહેરીને પેટા ચૂંટણી લડવા થનગલી રહ્યા છે, ત્યારે આઈકે જાડેજાએ કહ્યું કે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે. કોણ ચૂંટણી લડશે, ક્યાંથી લડશે અને ક્યારે લડશે તે અંગેનો નિર્ણય મોવડી મંડળ લેતું હોય છે. ગુજરાત રાજ્યના નવા રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂક કરાઈ છે. આચાર્ય દેવવ્રત હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા. ગુજરાતના નવા રાજ્યપાલ માટેનું સૂચના પત્ર મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા જારી કરવામાં આવ્યું. પૂર્વ કેબિનેટ પ્રધાન બાબુ બુખેરીયા સામે થયેલી જાહેરહિતની અરજી કોર્ટે ફગાવી છે. પોરબંદર જિલ્લા દૂધ સંઘના વહીવટમાં 34 કરોડ જેટલી રકમમાં ગેરવહીવટને લઈને અરજી કરવામાં આવી હતી, જોકે વિવાદિત તથ્યો હોવાને કારણે કોર્ટે અરજીનો નિકાલ કરી જણાવ્યું કે આ કેસમાં જાહેરહિતની અરજી ન થઈ શકે. અમદાવાદમાં કાંકરિયામાં રાઇડ પડવાની ઘટનામાં તંત્રની વધુ એક બેદરકારી સામે આવી. રાઇડમાં ખામી હોવાનો રિપોર્ટ 6 જુલાઈએ જ આપી દેવામાં આવ્યો હતો, જેમાં સેફ્ટી લોક ચેક કરવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી. કાંકરિયા રાઇડ દુર્ઘટનામાં પોલીસ વિભાગ દ્વારા 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ દુર્ઘટનાને લઈને હજુ પણ વધુ આરોપીઓની ધરપકડ થઈ શકે છે, જેમાં ફિટનેસ સર્ટિફિકેટ આપનાર વિરુદ્ધ પણ કાર્યવાહીના પગલાં હાથ ધરાશે અને આરએનબી ડિપાર્ટમેન્ટ તથા કોર્પોરેશન અધિકારીઓની સાથે પણ પૂછપરછ કરાશે. કાંકરિયામાં રાઈ દુર્ઘટનાની રાજ્ય સરકારે ગંભીર નોંધ લીધી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું છે કે તપાસ આદેશ આપી દેવાય છે તો જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. કાંકરિયા રાઈ દુર્ઘટના અંગે હાઈકોર્ટના એડવોકેટ રોહિત પટેલે જણાવ્યું કે આ કેસમાં કોર્પોરેશનની પણ બેદરકારી છે અને રાઈડ સંચાલકો સાથે સત્તાધીશોની મિલીભગત પણ હોય છે, કારણ કે 2017માં હાઈકોર્ટમાં કાંકરિયા વોટર પાર્ક અંગે પીઆઈએલ કરાઈ હતી. કાંકરિયા તળાવમાં રાઈડ તૂટવા મુદ્દે કોંગ્રેસે મનપામાં સૂચક બેનર અને પોસ્ટર દર્શાવીને પ્રદર્શન કર્યું. કોંગ્રેસે મૃતકોના સ્વજનોને 5 લાખ અને ઘાયલોને 1 લાખ રૂપિયાનું વળતર આપવાની માંગણી કરી. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતા સહિત આગેવાનો સૂચક પોસ્ટરો સાથે મેયર ઓફિસમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. તો રજૂઆત કરવા પહોંચેલા વિપક્ષી નેતા અને મેયર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. વિપક્ષી નેતાએ જવાબદારો સામે પગલાં ન લઈને સત્તાધારી પક્ષ દોષિતોને છાવરી રહ્યાનો આરોપ લગાવ્યો અને આ સાથે જ અગાઉ રિવરફ્રન્ટમાં બનેલી દુર્ઘટનામાંથી વિપક્ષ કોઈ પાઠ ન ભણી હોવાથી કોંગ્રેસે મેયરના રાજીનામાની માંગ કરી. અમદાવાદના કાંકરિયામાં તૂટેલી રાઇડની અધિકારીઓએ તપાસ કરી. માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એફએસએલ અને પોલીસ અધિકારીઓએ તૂટેલી રાઇડનું નિરીક્ષણ કર્યું. આ અધિકારીઓની દેખરેખ હેઠળ જ તૂટેલી રાઇડની ફોટોગ્રાફી પણ કરવામાં આવી. તો કાંકરિયામાં રાઇડ તૂટવા મુદ્દે કોંગ્રેસે કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ પર નિશાન સાધ્યું. દાની લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે પાલિકાનું આખું તંત્ર ભ્રષ્ટ છે. રાઇડનું સર્ટિફિકેટ કોણે આપ્યું તેની તપાસ થવી જોઈએ. આ મામલે કોઈ નાના અધિકારીઓનો ભોગ લેવાને બદલે મોટા માથા સામે પગલાં લેવાશે તો જ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકશે. અમદાવાદના કાંકરિયામાં બનેલી દુર્ઘટનામાં મૃતક મોહમ્મદ ઝૈદની અંતિમ યાત્રા કાઢવામાં આવી. પિતા ઉસ્માન ભાઈએ પુત્રની કાંધ આપી અને આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. કાંકરિયા રાઇડ દુર્ઘટનામાં મોત અને ભીતનાર મનાલી રજવાડીની અંતિમ વિધિ કરવામાં આવી. નર્મદાના તારોપા ખાતે મનાલીની દફન વિધિ કરવામાં આવી. મનાલીએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોવાથી તેના વતનમાં પરિવારજનોએ દફન વિધિ કરી.
અમદાવાદમાં રાઈડ તૂટવાની ઘટના બાદ રાજકોટ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે ફનવલ બંધ કરવાના આદેશ આપ્યા છે અને મિકેનિકલ રાઈડનું મેન્ટેનન્સ કરવા માટે આરએનબી વિભાગ પાસેથી સર્ટિફિકેટ લેવું પડશે, જે બાદ રાઈડ ચાલુ કરી શકાશે. અમદાવાદમાં રાઈડ તૂટવાની ઘટના બાદ વડોદરામાં રાઈડ તપાસ આદેશ આપવામાં આવ્યા. સેવા સદનના કમિશનરો દ્વારા તપાસ આદેશ આપવામાં આવ્યા, જેને લઈને ટેકનિકલ નિષ્ણાતો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. સાપુતારા ખાતે સર્પગંગા તળાવમાં હજુ પણ જોખમી બોટિંગ કરાવવામાં આવે છે. ત્યાંથી બોટિંગ કરતા લોકોને લાઈફ જેકેટ પણ આપવામાં નથી આવતું અને 4 લોકોની ક્ષમતા ધરાવતી બોટમાં 5 લોકોને બેસાડાય છે. આમ સુરક્ષાના કોઈ નિયમનું પાલન નહીં થતું. કચ્છના માનકુવા અને સામત્રા પાસે ટ્રક અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 12 લોકોના મૃત્યુ થયા, જ્યારે 5થી વધુ લોકો ઘાયલ થયા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી. અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં એક કોન્ટ્રાક્ટરે ઝેરી દવા પીને આત્મહત્યા કરી અને આત્મહત્યા કરવા પાછળનું કારણ 6 પાનાની સુસાઇડ નોટમાં જણાવ્યું. કોન્ટ્રાક્ટરે 7 ગોડાઉનનું કન્સ્ટ્રક્શન કર્યું હતું, જેનું સમયસર પેમેન્ટ ન મળતા તેણે આપઘાત કર્યો. કોન્ટ્રાક્ટરના 18 લોકો પાસેથી 95 લાખ રૂપિયા લેવાના નીકળતા હતા. રાજકોટમાં ઈએસઆઈ ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા આપઘાત કેસમાં ઈએસઆઈ વિવેક કુછડિયા સામે ખાતાકીય તપાસ આદેશ અપાયા. ઈએસઆઈ વિવેક કુછડિયા ખુશ્બુ કાનાબારના ઘરે સર્વિસ રિવોલ્વર ભૂલી ગયા હતા, તેથી બેદરકારી દાખવવાના કેસમાં એસીપી કક્ષાના અધિકારીએ તપાસ શરૂ કરી. રાજકોટના ઈએસઆઈ અને કોન્સ્ટેબલના અપમૃત્યુનો કેસ મામલે ફોરેન્સિક રિપોર્ટમાં નવો ઘટાસ્ફોટ થયો છે. રિપોર્ટમાં હત્યા બાદ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું. ખુશ્બુ કાનાબારે રવિરાજસિંહની હત્યા કરી અને બાદમાં આપઘાત કર્યાનો ખુલાસો થયો. રવિરાજસિંહને 4 ફૂટ દૂરથી ગોળી લાગી હોવાનું રિપોર્ટમાં ખુલ્યું છે, જ્યારે ખુશ્બુના શરીરમાંથી મળેલી ગોળી પોઈન્ટ બ્લેન્કની હતી. ખુશ્બુએ રવિરાજના ખોળામાં માથું મૂકી આપઘાત કર્યો હોવાનું પણ સામે આવ્યું, કારણ કે ખુશ્બુના હાથ અને કપડા પરથી ગન પાવડર મળ્યો હતો. બનાસકાંઠામાં દાતાના જીતર પર ગામ પાસેથી યુવકનું હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. મૃતકના ગુપ્તાંગ ભાગે ગંભીર ઘાના નિશાન પણ જોવા મળ્યા હોવાથી જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવી અને મૃતકની હત્યાને લઈને તપાસ હાથ ધરી. ભરૂચના અંકલેશ્વરમાં 14 માસની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર હેવાન પોલીસ અકંજામાં આવી ગયો. પાડોશી ગામના 20 વર્ષીય આનંદ વસાવાની પોલીસે ધરપકડ કરી આરોપીએ વિકૃતતાની તમામ હદો વટાવી 14 માસની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. વડોદરાના વાઘોડિયા રોડ પર બાઇક ચોરીની ઘટના બની. આ બાઇક ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. પહેલા બાઇક ચોરોએ રેકી કરી હતી અને ત્યારબાદ બાઇકમાં લોક લાગેલ હોવાથી ચોરો બાઇક ઉઠાવીને ફરાર થઈ ગયા. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. સુરત ઉલપાડમાંથી સાગના લાકડાનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે. કિમ 4 રસ્તા પાસેથી એક સુથારના વર્કશોપમાંથી મોટા પ્રમાણમાં સાગના લાકડા ઝડપાયા છે. માંડવી વન વિભાગે બાતમીના આધારે સુથાર વેપારીને ત્યાં દરોડા પાડ્યા. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. અમરેલીની ક્રિષ્ના મુકેશ જાની નર્સિંગ કોલેજના સંચાલક અતુલ જાની સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. નર્સિંગ કોલેજની એક વિદ્યાર્થીની સંચાલક અતુલ જાની પર છેડતીનો આરોપ છે. નોંધનીય છે કે અતુલ જાની વિરુદ્ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોગસ ડિગ્રી કૌભાંડમાં પણ નામ સંડોવાયેલું છે. ઉત્તર ગુજરાતી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં નાપાસ વિદ્યાર્થીઓને રી અસેસમેન્ટમાં પાસ કર્યાનું કૌભાંડ બહાર આવ્યું. આ મામલે કુલપતિએ કડક તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી માટેના આદેશ આપ્યા તથા કૌભાંડની તટસ્થ તપાસ માટે કુલપતિએ 2 સિન્ડિકેટ સભ્યોની તપાસ ટીમ પણ બનાવી. જૂનાગઢમાં ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું, જેમાં આગામી 5 વર્ષમાં ભાજપ દ્વારા અનેક વિકાસના કામો કરાશે. ઘરવિહોણા લોકોની ઘરની સુવિધા, નવું શાક માર્કેટ બનાવાશે તો સ્ટોર્મ ડ્રેનેજના નિકાલ માટે વ્યવસ્થા, પીવાના પાણી માટે નવું સ્ટોરેજ થાય તે સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
जूनागढ़ नो जंग जीतवा माटे भाजपे प्रचार प्रसार तेज कर्यो छे। भाजपना पूर्व धारासभ्य शहेरना पूर्व मेयर महेन्द्र मशरूए डोर टू डोर प्रचार शुरू कर्यो। महेन्द्र मशरू वार्ड नंबर 11 उम्मीदवार छे। तेमणे पोताना विस्तारमां घरे घरे जईने जनता साथे संवाद कर्यो। जूनागढ़ में भाजप हवे पीएम नरेन्द्र मोदी ने चेहरो बनावीने चूंटणी में उतरी छे। भाजपना कार्यकर्ताओ मोदी मास्क पहेरीने प्रचार करी रहा छे। भाजपना कार्यकर्ताओनो दावो छे के तेमनी जीत थशे। जूनागढ़ मनपानी चूंटणी में आज कांग्रेसे चूंटणी ढंढेरो जाहेर कर्यो। जेमां कांग्रेसे शहेरने स्वच्छ अने सुंदर बनावानुं वचन आप्युं। कांग्रेसे भ्रष्टाचारने दूर करवानुं वचन आप्युं। साथे ज बाळको महिलाओ अने वडीलोनो ओटलो बनावानुं पण कांग्रेसे वचन आप्युं। કોંગ્રેસના ધારાસભ્યોએ હવે જૂનાગઢમાં ધામા નાખ્યા છે ત્યારે ધારાસભ્ય લલિત વસોયા પ્રચાર માટે પહોંચ્યા। પ્રચારની સાથે તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સત્તાની રૂપિયાના જોરે કોંગ્રેસના સભ્યોને ખરીદે છે, તો પ્રભારી બ્રિજેશ મિર્જા પણ પ્રચારમાં લાગ્યા છે। વડોદરા સેવા સદન સંચાલિત શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણીને લઈને વિવાદ ઉભો થયો। વિપક્ષનો આક્ષેપ છે કે બહુમતીના જોરે ભાજપાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી થઈ છે। વિપક્ષના બે સભ્યોએ વરણી ગેરબંધારણીય કરી હોવાનો આક્ષેપ કર્યો। બુલેટ ટ્રેનને લઈને સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે નવસારીના આમડપુર ગામે માપણી વગર પાકી એન્ટ્રી પડી જતા ખેડૂતો ઉગ્ર બન્યા અને સરકાર સામે લડી લેવાના મૂડમાં છે। કોર્ટમાં મેચ ચાલુ હોવા છતાં સરકાર દ્વારા પગલાથી કોર્ટના નિર્ણયનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો આરોપ છે। તો આ મુદ્દે નવસારીના 150થી વધુ ખેડૂતોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો અને આગામી સમયમાં જરૂર પડે તો જીવ આપી દઈશું, પરંતુ જમીન તો ક્યારેય નહીં આપીએ તેવા સંકલ્પ સાથે વધુ ઉગ્ર આંદોલનો કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી। નવસારીમાં નુડાના અમલીકરણ મામલે બિલ્ડરો અને આર્કિટેક્ટ એસોસિએશન ક્રેડાઈ દ્વારા લુંસીકુઈથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ અને કલેક્ટરને આવેદનપત્ર આપી નુડા હટાવવાની માંગ કરાઈ અને જો માંગણીઓ નહીં સંતોષાય તો આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી। સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના 5-6 ગામોના ખેડૂતોએ પાણી અને પાક વીમા મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે। વસ્તડી સહિત આસપાસના ગામોના ખેડૂતોને પીવાનું અને સિંચાઈ માટે પાણી આપવા માંગ કરી। ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિવિધ પડતર માંગણીઓ સાથે રિટાયર્ડ આર્મી મેન ધરણા પર બેઠા છે અને જો માંગણીઓ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી આ ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને જિગ્નેશ મેવાણી પણ હાજર રહ્યા। ઉનાકાંડના પીડિત પરિવારે 2016માં તેમના સમર્થનમાં આંદોલન કરનારા તમામ દલિત યુવાનો પર કરવામાં આવેલા કેસ પાછા ખેંચવાની માંગ કરી, જેને લઈ પીડિત પરિવારે અધિકારીઓને આવેદનપત્ર પણ પાઠવ્યું। મહેસાણા નગરપાલિકાની સાધારણ સભામાં હોબાળો મચ્યો। ટાઉન હોલનું ભાડું નક્કી કરવા મુદ્દે સભામાં ઉગ્ર ચર્ચા થઈ। ₹25,000 ભાડું ઘટાડવા વિપક્ષે રજૂઆત કરી। કોંગ્રેસના ટાઉન હોલમાં યોજાયેલા કાર્યક્રમનું લાઇટ બિલ બાકી મુદ્દે પણ વિવાદ સર્જાયો। વડોદરાના તંત્રીની નબળી કામગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। વાઘોડિયા રોડ પર ભૂવો પડ્યો છે, જેના કારણે વાહન ચાલકોની હાલાકી પડી રહી છે। અગાઉ પણ અનેકવાર શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડ્યા છે, તેથી તંત્રની કામગીરી સામે વધુ એક વખત સવાલ ઉઠ્યા। પાદરાની પ્રાથમિક કન્યા શાળા નંબર 1માં વિદ્યાર્થિનીઓ પાસે મજૂરી કરાવવામાં આવે છે। વિદ્યાર્થિનીઓને ગૌરી વ્રત હોવા છતાં કામ કરાવાય છે। વિદ્યાર્થિનીઓ ગાડીમાંથી ભોજન ઉંચકવામાં આવતું હોવાનું સામે આવ્યું, સાથે જ શાળામાં સાવરણીથી શાળા પણ સાફ કરાવાય છે। હવામાન વિભાગે રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। આગામી એક સપ્તાહ સુધી કોઈ વરસાદી સિસ્ટમ બને તેમ નથી, જોકે તેમ છતાં માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ। પોરબંદરમાં કેશવ અને મોઢવાડા ગામે ખેડૂતોએ ખેતરમાં રામધૂન કરી અને ખેતરોમાં ક્રિકેટ રમ્યા। વરુણદેવની રીઝવા ખેડૂતોએ રામધૂન બોલાવી। મહત્વનું છે કે વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે।
અમરેલીના બગસરાના કડાયા ગામે અખંડ રામધૂનનું આયોજન કરાયું. વરસાદ ખેંચાતા ગ્રામજનોએ 24 કલાક રામધૂનનું આયોજન કર્યું. કડાયા ગામના રામજી મંદિરમાં આ રામધૂન રાખવામાં આવી. વરસાદ ખેંચાતા અમરેલીના વડિયા આસપાસના ગામોના ખેડૂતોએ ભેગા મળી ખેતરમાં રામધૂન બોલાવી વડિયા, મોરવાડા, સાંથણી, ખાખરિયા, બરવાડા સહિત ગામોના કેટલાક ખેડૂતોએ રામધૂનમાં ભાગ લીધો. રાજકોટમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા ટ્રાફિક પોલીસે નો દંડ ડે તરીકે ઉજવણી કરી. પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર લોકોને દંડ નહીં પરંતુ ગુલાબનું ફૂલ આપીને નિયમોની જાણકારી આપી. તો બીજી તરફ વિદ્યાર્થીઓને નિયમોનું પાલન કરનારા લોકોને પોલીસે બોલ પેનની ગિફ્ટ આપી સન્માનિત પણ કર્યા.